નમસ્કાર સ્વાગત છે હું છું છોટા આપણે આવેલા છે અહીંયા ખેરના લાકડાની નિકંદન કરવામાં આવ્યું છે અને એક ચોરી થઈ છે એમાં વન વિભાગના જ કર્મચારીની સંડોણી હોવાનું ગામજનો જણાવી રહ્યા છે આ અંગે વન વિભાગે કાર્યવાહી કરી છે એક ટ્રેક્ટર ઝડપવામાં આવ્યું છે અને ચૌદ વૃક્ષો સાથે આ ચોરીને કરનાર જે બે આરોપીઓ છે એમની વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવશે એ પ્રકારની વાત વન વિભાગે કરી છે આપણે આ ગામના જે આગેવાનો છે ગામજનો છે ત્યાં આવેલા છે બાળવા ગામે અને એમની સાથે વાત કરીશું એમની વાત જ કંઈ જુદી છે એમની વાત એવી કેવી છે કે વન વિભાગના જ કર્મચારીએ આ વૃક્ષોની જે પ્રતિબંધિત વૃક્ષો છે ખ્યારના તેની જ ચોરી કરી છે શું કહે છે તે પણ આપણે વાત કરીશું સાહેબ તમારું શું નામ છે અરવિંદભાઈ દલજી શું કહો છો બોલો અમે સાંજ ખેતર જીલા ત્યાંથી પાંચ વાગે એવા ઘેર આવતીલા એટલે જંગલમાં ટ્રેક્ટર ફરતા અમે કંઈક હમણાં હમવાયું અમારે દેવ છે ત્યાં એટલે અમે ગયા ત્યાં ચાર પાંચ જણા એટલે બે ભાઈ ત્યાં હોલ્યા રૂબરૂ અંદર ટ્રેક્ટરમાં ખેરના લાકડા ભરેલા હતા એટલે એ ભાઈને પૂછ્યું કે આ લાકડા કોણ કપાયા તો મુને એટલે એ ભાઈ ગયા કે બીજગાળ સાહેબ કપાવેલા છે ત્યાં હું કીધું એમને બોલાવો કયા બીજ ગતિ પ્રજાપતિ પછી એ સાહેબને કીધું સાહેબ ને બોલાવો એટલે એ આ એને ફોન કર્યો એટલે એ લોકો ત્યાં હાજર થઈ ગયા પછી અહીંયા એવું કહે કે તમારે કઈક અહીં તોડ પાડવા તો પાડી દો અને લાંબુ નહીં કરો એમ કે અમુક કીધું એવું નહીં અમુક કરતા તોડ પાડી હો દઈએ પણ અમુને ગામ એક દબણ કરે એક જંગલ ખાતું દબાણ કરે એટલે અમુક કોઈના દબણ મેં રહેતા નહીં એક મંડળી ચાલે એટલે જે ગામ આ ભેગું થાય એ આ જે નિર્ણય લે એ હાસો અને હમું કંઈ કરતા નહીં અને હમણાં ટ્રેક્ટર હટાવો નહીં કીધું પછી શું થયું કે ગામનો પંચ ભેગું થયું હતું હા પાંચ પંચ થઈ ગયો એટલે પછી આખું ગામ જાણ કરી પછી એમના સ્ટાફવાળા પણ આવ્યા બધા પછી એ ગામ લોકો બધું વાતચીત થઈ એમને અચ્છા અચ્છા થેન્ક યુ તમારો આભાર આપણા જે મંડળીના મંત્રી છે શું નામ સાહેબ તમારો રાઠવા ગુલસિંહભાઈ કંદુભાઈ અચ્છા હું તમે કહેશો પાંચ વાગે બનાવ બન્યો કે અમે ખેરે ઊંઘેલા અમારા ગામના જે પકડનાર હતા એ તેથી અમને માણસ કહેવાયા કે આપણા દેવું છે તેની અંદર ખેરના લાકડા કોઈ પણ કપાવીને ટ્રેક્ટર ફરે છે એટલે અમુક ઘટના સ્થળે પર પહોંચ્યા એટલે જે તે ટ્રેક્ટરનો ડ્રાઈવર હતો એને પૂછ્યું કે આ લાકડા કોને કપાયા તે કે બીટગાર સાહેબે કપાયા એવું અમુને કીધું તે વખતે આરીફો સાહેબ પણ રૂબરૂ આવેલા હતા એટલે બીટગાર સાહેબે આ લાકડા કપાવી જાય અને ટ્રેક્ટરવાળા ડ્રાઈવરે એવું કીધું કે અમને ફરવા માટે બોલાવેલા એ વેચવાટ બીટગાર સાહેબે કંઈ જાય કે શું કરે એ અમે જાણતા નહીં એવું કીધું એટલે શું આરિફા સાહેબની રૂબરૂમાં આ બીટગાર સાહેબને આ ગુનો કર્યો છે એવું અમને જાણવા મળ્યું અને એવું અમુક કીધું છે ગુલસિંહભાઈ કંદુભાઈ મંત્રી છે વન વિકાસ મંત્રી છે થેન્ક યુ આપણો આભાર આપણે જે મંડળીના પ્રમુખ છે અહીંયા બાળવાઓ વન વિકાસ મંડળી એ પણ આપણી સાથે જોડાયા છે સાહેબ તમારું શું નામ રાઠવા બસુભાઈ ડેબરાભાઈ વન મંત્રી નામ પ્રમુખ છે અમને જે પકડનાક જાણ કરી એટલે અમે ત્યાં સ્થળ પર પહોંચ્યા તે કે પૂછ્યું ડ્રાઈવરને પૂછ્યું તે કે આ લાકડા કોણે કાપ્યા આમ તો એ તો બિલગર સાહેબ પ્રજાપતિ છે એ તો કપાયા એવું કીધું એ તો મને ભરવા બોલાયા એટલે હું આવ્યા બાકી હમ નહીં પૂક પાયા પંચો ને આયાત કાપ્યા એવું કીધું થેન્ક યુ આપનો આભાર આપણે અહીંયા બીજા પણ છે એમની સાથે વાત કરીશું કે કાકા તમે શું જોયું અને આ ઘટનાક્રમ વિશે તમે આખો ઘટનાક્રમ સમજાવો અને ખરેખર આ જે વન્ય ચોરી થઈ છે એ ચોર કોણ છે તેની પણ માહિતી આવે એ બિલગર સાહેબ બે દે કપાવેલા છે એમ દે બે ભાઈ હોતા ડ્રાઈવર અને

એક જે અમારું ગામ ભેગું થાય ગામ કે એ હાથું એમ અને કાયદેસર એ અમારે આને કરવાનું એમ કરીને હમું ના પાડી કાયદેસર કરવાની અપેક્ષા એ

લીજવા એટલું નહીં દીધું ત્યાંથી તમે એવું કેટલા કમ દાવા હાથે કહો છો કે બીજગાળ જ છે તમને કેવી રીતે એવું લાગી રહ્યું છે જે ડ્રાઈવર ને તે લીવાવાળા વાળા તે અહીંયા છોકું જ કીધું હું ને કે બિલગર સાહેબ જ કપાવેલા છે ને આવેલા છે ફરવા એમ બાકી જંગલનું લાકડું ફરવાથી હમ જાણી રહ્યા પણ હવે હું કરવા લઈ જાય કાં લી જાય કાં નહીં એ હમુને ખબર નહીં એમ તે ડ્રાઈવર હું કીધું શું નામ તમારું રામજી સંગા આ ગામના આપડે નવજુ છે શું કેશો સાહેબ તમે આ બાબતે અમારા જંગલમાંથી લાકડા છોડાય એટલે આ સાહેબને સસ્પેન્ડ થવાની એવી અમારી અપેક્ષા છે

એટલે ખાલી જે દેખાય છે તે એક છે થર્ડ પોર બધે લખેલા છે થર્ડ હવે થર્ડ પોર લાકડા કેટલા જે થર્ડ છે એ બધા ચેક કરેલા છે જોઈને ગણતરી કરેલી છે

ઉઠાવી લીધા નર્સની પંચનામામાં હું લખ્યું છે તે તમને કહેવામાં આવ્યું ખરું કે ભાઈ આ અમે આ વસ્તુ લખી છે ના ના કશું નહીં કીધું ના કશું નહીં કીધું થેન્ક યુ કોઈને કામને કે કેવું છે બીજું કઈ એટલે કહેવાનો મતલબ એક જ છે કે આ બાબત ગ્રામજનોની એવું વાત કેવી છે હજી લગભગ સો એક માણસ ભેગા થયેલા છે અને બધાની વાત એવી કેવી છે કે ભાઈ ચોકીદાર જે સરકારે હે બિટગાર બીકો તે ચોર છે એવું જ ને ચોકીદાર ચોર હે ચોકીદાર ચોર ચોકીદાર ચોર આ ગામના છોકરાઓ યુવાનો અને બધા જ એ ડાયલા લોકો પણ ભેગા થયેલા છે બધાની એક જ વાત છે કે ચોકીદાર ચોર હે જે સરકારનું સૂત્ર હતું સરકાર અને વિપક્ષ વચ્ચેની લડાઈ ચાલતી હતી કે ચોકીદાર ચોર હે હવે એ તો સ્થિર થઈ ગયું છે પણ અહીંયા ગામની અંદર એક અવાજ ઉઠ્યો છે કે જે બિટગાર છે જે વનની જે સંરક્ષણ કરવાની જેની જવાબદારી છે તે જ લાકડા કપાવે તો પછી એ વનોનું સંરક્ષણ કોણ કરે ચોકીદાર જ ચોરી કરે તો તેને કોણ એની સામે પગલાં લે ગામજનોની અપેક્ષા છે કે ભાઈ અમારી સામે જ આ બધું બની રહ્યું છે અને જ્યારે જંગલ ચોરી થતી હોય જો પગલાં ન લેવામાં આવે તો પગલાં ન લેવામાં આવે તો પછી તમે શું કરશો ગામના લોકો કંઈ કરશો આગળની કાર્યવાહી કરીશું પ્રમુખ સાહેબ તમે શું કહેશો આગળ કાર્યવાહી થવું જોઈએ પ્રજાપતિની બરાબર નહીં કાર્યવાહી તમે કાર્યવાહી શું કરશો પણ

તે લોકોની વિરુદ્ધમાં જ જો ખરેખર જે કર્મચારી છે વન કર્મચારી તેની વિરુદ્ધમાં કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો આ મુદ્દાને અહીંયા નહીં છોડી દે પણ આગળ પણ એ ધપશે જરૂર પડશે તો આંદોલનનો રાહ પણ અપનાવશે બરાબર એમણે અગાઉ જે વાત થઈ હતી તેમાં મને અહીંયા બેઠા હતા ત્યારે વાત કરી હતી કે અમે આંદોલન પણ કરીશું તો તે પ્રકારની પણ ગામજનોની વાત છે અહીંયા આખું ગામ ગઈકાલથી જ ખૂબ જ આક્રોશિત છે અને આપણે અપેક્ષા રાખીએ કે વન વિભાગ આ અંગે ન્યાયી કામગીરી કરે અને ગ્રામજનોને સાથે લઈ સંતોષકારક રીતે તપાસ કરી થેન્ક યુ નમસ્કાર બોયલાઇમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી આપણે છોટા ઉદયપુર ખાતે ફતેપુરા નર્સરી પર ઊભા છે અહીંયા લાકડાની ચોરી થયેલી છે તે અંગેનો મામલો છે અહીંયા ખેરના લાકડા જે પ્રતિબંધિત છે તે લાકડાઓ અંગે ચોરી થઈ છે બહાર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા ઉદયપુરના બાળવાવ ગામે આ બનાવ બનેલો રાત્રે અને ગામના લોકોએ જ આ ટ્રેક્ટર પકડીને વન વિભાગને સોંપ્યો આપે જે આર એફ ઓ સાહેબ છે નિરંજનભાઈ રાઠવા સાહેબ એમને વાત કરી સાહેબ આ કઈ રીતે બનાવ બન્યો અને શું છે મામલો અમને લગભગ સવારમાં સાડા સાતે અમને આ રીતે ગામ લોકોએ ટ્રેક્ટર પકડી અને રાખેલ છે એવું અમને જાણવા મળે તો હિસાબ બાબુ અમારા સ્ટાફ સાથે અમે સાથે પહોંચી સ્થળ પર ઘટના સ્થળ જોઈ જોઈ ત્યારે પચાસ ટકા માલ ટ્રેક્ટરમાં ભરેલો હતો પચાસ ટકા સ્થળ પર પડેલો હતો અને જે અમે કબજે લઈ અને ફતેપુરા નર્સરી ખાતે લાવવામાં આવેલ છે કોણ કોણ લાકડાની ચોરી કોણે કરેલી કે આરોપી છે ગામ વાળા માહિતી ગામ વાળા એ અમારે એક ડ્રાઈવર અને એક જે ટ્રેક્ટર માલિક છે એ બંનેને અત્યારે અમને સોંપેલ છે જે અમે આરોપી સાથે અમે લાવેલા છે કોની વિરુદ્ધ મેં ગુનો નોંધાશે આરોપી જ્યારે પકડાયેલા છે એમના વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી તપાસ કરવામાં આવે બે વ્યક્તિ છે બે વ્યક્તિ છે અચ્છા એમાં કોઈ આપણા સ્ટાફ ના કોઈ ઇન્વોલ્વ છે કોઈ ના એ તપાસ દરમિયાન બધું જાણવા મળશે અત્યારે કોણ છે પૂનમ સાહેબ આપનું મારું એનસી રાઠવા આરએફઓ છોટાઉદેપુર થેન્ક યુ એનસી રાઠવા સાહેબ આ છોટાઉદેપુરના આરએફઓ છે એમણે સઘળી માહિતી આપી કે અહીંયા જે છોટાઉદેપુરના બાળવાવ ગામે ગઈકાલે રાત્રે બાર વૃક્ષો કટિંગ કરવામાં આવ્યા તો બાર વૃક્ષો સાહેબ ચૌદ હે ચૌદ ચૌદ વૃક્ષો જે પ્રતિબંધિત ખેરનું લાકડું છે જે કાંઠો બનાવવામાં વપરાય છે અને એનો વેપાર બહુ મોટા પાયા પર અહીંયા થાય છે છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ નાની બુમડી પાસે જે બુલ તાલુકાનું છે ત્યાંથી પણ ખેરનો મોટો જથ્થો વન વિભાગે ઝડપી પાડ્યો હતો તો આ ખેરની લાકડાની દાણચોરીમાં છોટાઉદેપુર પણ ચમક્યું છે અને છોટાઉદેપુરની આપણે નર્સરીમાં ઊભા છે અને અહીંયા જે લાકડા ચોરી થઈ હતી તે લાકડા પણ આપણે જોયા અને આ કેસમાં ઝીરો ટોલરન્સ સાથે તંત્ર કાર્યવાહી કરી અપેક્ષા થેન્ક યુ જો આપે બોય લાયવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો